નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો પોસ્ટ વિભાગ દ્વારા છે એ ત્રીસ હજાર જગ્યા ઉપર છે સીધી ધોરણ દસ પાસ ઉપર છે સરકારી નોકરીની જાહેરાત બહાર પાડી છે આના માટે કોઈ પણ તમારે પરીક્ષા આપવાની નહીં રહે તમે પરીક્ષા વગર છે એ સીધી સરકારી નોકરી મેળવી શકશો તો આનો ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે તેવી તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા છે એ જીડીએસ માટે ભરતી કરવાની છે તો હવે સૌ પ્રથમ તો આપણે પોસ્ટની વાત કરીએ તો તેમાં પહેલું છે પોસ્ટમેન એટલે કે ગ્રામીણ ડાક સેવક એટલે જીડીએસ જેમનો પગાર હોય છે દસ હજાર રૂપિયા ત્યારબાદ બ્રાન્ચ પાસ્ટ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ જેમનો પગાર હોય છે બાર હજાર રૂપિયા ત્યારબાદ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ જેમનો પગાર હોય છે દસ હજાર રૂપિયા તો આના ફોર્મ ભરવાના ક્યાંથી શરૂ થશે અને સેલી તારીખ શું છે તે જોઈ લઈએ તો આના ફોર્મ ભરવાના છે ત્રણ આઠ બે હજાર ત્રેવીસથી શરૂ થશે અને ફોર્મ ભરવાની સેલી તારીખ છે એ ત્રેવીસ આઠ બે હજાર ત્રેવીસ સુધી છે એના ફોર્મ ભરાશે એટલે કે તમને ફોર્મ ભરવા માટે વીસ દિવસનો ટાઈમ આપવામાં આવશે ત્યારબાદ જો તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ થઈ હોય તો તેમના સુધારા કરવા માટે તમારે સોવીસ આઠ બે હજાર ત્રેવીસથી લઈ અને છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસ એટલે કે બે દિવસનો તમને સુધારા કરવા માટેનો ટાઈમ આપવામાં આવશે હવે લાયકાતની વાત કરીએ તો આપણે અગાઉ જણાવ્યું તેમ ધોરણ દસ પાસ ઉપર છે એ સિદ્ધિ ભરતી રહેશે તમારે કોઈ પણ પરીક્ષા આના માટે આપવાની રહેશે નહીં પરંતુ તમારી પાસે છે કોમ્પ્યુટર અંગેની જાણકારીનું છે એ સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને તેમની સાથે છે તમને સાયકલ ચલાવવાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે હવે આપણે વય મર્યાદાની વાત કરીએ તો આના માટે અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષ સુધીના તમામ ઉમેદવારો છે એ આમાં અરજી કરી શકશે તો હવે આપણે ટોટલ જગ્યાની વાત કરીએ તો ત્રીસ હજાર અને એકતાલીસ જગ્યા ઉપર છે આની ટોટલ ભરતી કરવાની છે દસ પાસ ઉપર એમાંથી ગુજરાતની વાત કરીએ તો માત્ર ગુજરાતમાં જ અઢારસો પચાસ જગ્યા ઉપર ભરતી કરવાની છે મિત્રો આ બહુ મોટી સંખ્યા કહેવાય છે ડાયરેક્ટ દસ પાસ ઉપર છે એ પરીક્ષા વગર છે એ અઢારસો ને પચાસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તો આના સલણ એટલે કે તમારે ફ્રી કેટલી રહેશે છે તેમની વાત કરીએ તો સો રૂપિયા ફ્રી છે એ ઓપન ઓબીસી અને ઇડબલ્યુ એસ માટે છે એ સો રૂપિયા ફ્રી રાખવામાં આવી છે બાકી કેટેગરી એટલે કે એસી એસ તેમના માટે કોઈપણ પ્રકારનું સલણ રાખવામાં આવ્યું નથી તેમજ જે સ્ત્રી ઉમેદવારો છે તેમણે પણ અહીંયા છે કોઈપણ પ્રકારનું સલણ ભરવાનું થતું નથી તો હવે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ ક્યાં જોશે તો એની વાત કરીએ તેમાં તમારે ફોટો છે તે સોય તમારી આધાર કાર્ડ લાયક કાર્ડ પ્રમાણેની માર્કશીટ એટલે કે ધોરણ દસની માર્કશીટ છે તો અહીંયા તમારે ફરજિયાત જોશે જોશે જાતિ અંગેનો દાખલો છે તે જોશે અને શાળા સોડિયાનું પ્રમાણપત્ર છે તેમની અહીંયા જરૂર પડશે તો મિત્રો આના માટેની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે તેમજ ફોર્મ ભરવાની લિંક છે તે પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ઘણા બધા મિત્રો એવા હશે કે જે પોતાની રીતે ફોર્મ ના ભરી શકતા હોય તો તે અમારી પાસે જો ફોર્મ ભરાવા માંગતા હોય તો તેમણે સો રૂપિયા સલણ અને તે સિવાય જે અમારો ચાર્જ થતો હોય તે ઓનલાઈન ચૂકવવાનો રહેશે તો તેમનું ફોર્મ છે અમે ભરી આપશું અને અમારો કોન્ટેક છે એ તમે વિડીયોની નિશે એ વોટ્સઅપ ગ્રુપ આપેલું છે તેમાં જોઈન થઈ અને અમને પર્સનલમાં મેસેજ કરીએ અને તમે સે તમારો ફોર્મ ભરાવી શકો છો તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે